એટલે હવે પછીનો આપણે જે વિડીયો છે એમાં આજે અહીંયા તમારે વિધાન આપ્યું કે બે સમય સંખ્યાઓ ને ઉમેરીએ, બાદ કરીએ, ગુણીએ અથવા ભાગીએ તો આપણને સમય સંખ્યા જ મળે છે. એટલે કે આ સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગ છે સમય સંખ્યા, સંવૃત્તાનો ગુણધર્મ. હવે સંવૃત્તાનો ગુણધર્મ ને એ બધું આપણે આગળ શીખી ગયા છીએ, પણ આ વિડીયોમાં હવે તમારા અહીં દાખલા નથી આપ્યા, પણ જરા તમને મગજમાં બરાબર ઉતરે કે આ સમય સંખ્યા છે એનો બંનેનો ગુણાકાર કરો અથવા તો સરવાળો કરો તો સમય સંખ્યા જ મળે છે એમ જરા આપણને દાખલો આપીને સમજાવે છે. એટલે કેમ કે આપણે અસમય વિશે વિગતે શીખવાના છીએ, પણ પેલા સમય વિશે સમજાય તો અસમય સરળતાથી સમજાય, એટલા માટે પેલા સમયનો દાખલો સમજી લઈએ. તમારી ચોપડીમાં નથી આપ્યું એટલે આ વિડીયો જોશું કે બે સમય સંખ્યાને કેવી રીતે નો સરવાળો અને એટલે બસ આમાં આપણે એ સાબિત કરશું કે બે સમય સંખ્યાનો એટલે રેસ્ટ સમય સંખ્યા એટલે આપણને ખબર છે કે અંશ અને છેદમાં આ પ્રમાણ સ્વરૂપમાં મૂકી શકાય. એટલે ધારો કે બીજગણિતના બે લઈએ, એના છેદમાં બી લઈએ તો સમય સંખ્યા થાય, અને એને ગુણ્યા આપણે બીજી સમય સંખ્યા, ગુણાકારની પહેલા વાત કરે, એમના છેદમાં એમ, એમ પણ પૂર્ણાંક સંખ્યા છે, એન પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે આ બે પૂર્ણાંક સંખ્યાનો એટલે બે સમય સંખ્યાનો ગુણાકાર છે. તો ઉપરના ગુણાકાર તમે એ ગુણ્યા એમ કરો તો અંશમાં એ ગુણ્યા એમ આવે, છેદમાં પી ગુણ્યા એન આવે. હજી દગર એટલે એ ગુણાકાર એન એમનો એ પણ એટલે એ જો એનો આ બેનો ગુણાકાર, સમય સંખ્યાનો ગુણાકાર જો આવી રીતે તમે ગમે આંકડો લેશો તો આ રીતે સમય જ આવશે. એટલે ખાલી એ રીતે સાબિત કર્યું એ અને બી છે એ ગમે એ પૂર્ણાંક સંખ્યા લ્યો, એમ અને એમ પૂર્ણાંક લ્યો. હવે આ બીજો દાખલો લીધો, હવે એનો આપણે સરવાળામાં જોઈએ કે એના છેદમાં બી હોય એક સમય સંખ્યા હોય અને એમાં એમના છેદમાં એન બીજી સમય સંખ્યા હોય, એ બેનો સરવાળો કરો તો શું થાય? તો એટલે આપણે આપણે સામાન્ય અવયવી શોધવું હોય તો આપણે પહેલી સંખ્યાને બેને અંશને છેદને એન એનથી ગુણ્યા અને બીજી સંખ્યાને આપણે બી બી થી ગુણ્યા. એટલે આ છેદમાં જો આપણે આપણે લઘુત્તમ સાધારણ અવયવી બી એન આવી ગયો એટલે ઉપર એ એન પ્લસ આ બી એમ એવું આવે. એટલે જો આ બીજગણિતના આંકડા છે પણ તમે એની જગ્યાએ ગમે તે પૂર્ણાંક સંખ્યા લઈ શકો, એટલે એના છેદમાં એટલે બી બી ગુણ્યા એન. એટલે આપણે આ ગુણ્યા હતા કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરો હવે પૂર્ણાંક જ આવે. એટલે એવી રીતે ઉપર અંશમાં પણ એ અને એન એટલે બે પૂર્ણાંક સંખ્યા છે, એ અને એન એટલે બે પૂર્ણાંકને ગુણો તો પૂર્ણાંક આવે, એટલે પૂર્ણાંકને પૂર્ણાંકનો સરવાળો કરો તો પૂર્ણાંક આવે. એટલે આ પણ અંશને છેદમાં જ આવે એટલે એ પણ રેશનલ એટલે સમય સંખ્યા આવી. એટલે આવી રીતે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા થાય અને સમય સંખ્યાનો સરવાળો પણ સમય સંખ્યા થાય એમ આપણે બે દાખલા આપીને સાબિત કર્યું.